गुड मॉर्निंग विद्यार्थी मित्रों, तो चलो आपणे एक वचनमांथी बहुवचन करता शीख्या। तो हूँ तमने बहुवचनना नियमों केवी रीते शब्दनुं बहुवचन थाय के अंग्रेजीमां सामान्य रीते नामने एक वचनमांथी बहुवचन फेरवी शकाय छे त्यां जातिवाचक नामनी पाछळ एस प्रत्ये लगाड़वाथी नामनुं बहुवचन थाय छे। तो विद्यार्थी मित्रों, बहुवचनमां फेरवा माटे केटलाक नियमो छे, आ नियमो हूँ तमने एकवार समजावी दऊं। जो कि पांचमामां मैं तमने लखाव्या छे पाकी नोटमां, पण रिविजननी रूपे तमने एकवार पांचे पांच नियम समझावी दऊं छूं। तो चलो समझिए कि एक वचननुं बहुवचन करवा माटे जातिवाचक नामनी पाछळ एस प्रत्ये लागे पहेलो नियम छे। એટલે કે બોય તો બોયઝ એસ લાગે છે, ગર્લ એક છોકરી છે, અહીંયા જો આપેલું છે ને ગર્લ એક છોકરી છે એમાં એસ લગાડવાથી ગર્લ્સ એટલે બહુ બધી છોકરીઓ, એટલે કે નામની પાછળ જાતિવાચક નામની પાછળ એસ પ્રત્યે લગાડવાથી શબ્દનું બહુવચન થાય છે। એવી જ રીતે નીચેનો નિયમ જોઈએ કે સામાન્ય નામને એક વચનમાંથી બહુવચનમાં ફેરવવા માટે શું છે, તો જો સામાન્ય નામને છેડે, છેડામાં છેડો શબ્દ જ કયા હોય, સી એચ હોય, એસ એચ, એસ, ડબલ એસ, ઓ કે એક્સ, આ અક્ષરો હોય અથવા અક્ષર હોય, તો સામાન્ય રીતે નામને બહુવચનમાં ફેરવવા માટે એસ લગાડવામાં આવતો નથી, પણ શું લાગે છે, ઈએસ પ્રત્યે લગાડવામાં આવે છે। જો તમને ખ્યાલ ન આવ્યો હોય તો હું ઉદાહરણ જોઉં છું। તો બીઈ એન સી એચ, છેલ્લા છેડે શું આપેલું છે, અક્ષર સી એચ, સી એચ છે એટલે શું લાગે, ઈએસ પ્રત્યે લગાવવાથી બેન્ચનું બેન્ચીસ થાય છે, બહુવચનમાં ઈએસ પ્રત્યે લાગે છે। એવી જ રીતે જી એલ એ ડબલ એસ, ગ્લાસ, તો છેલ્લે કયા બે અક્ષર છે, પ્રત્યે અક્ષરો ડબલ એસ છે એટલે ઈએસ પ્રત્યે લગાવવાથી ગ્લાસનું ગ્લાસીસ, એટલે જી એલ એ ડબલ એસ ઈએસ। તો વિદ્યાર્થી મિત્રો સમજી ગયા, આમ નામના છેડે સી એચ હોય, એસ એચ, એસ, ડબલ એસ, ઓ કે એક્સ હોય તો કયો પ્રત્યે લગાડવામાં આવે છે, ઈએસ પ્રત્યે લાગે છે। હવે વિદ્યાર્થી મિત્રો આગળ ત્રીજો નિયમ જોઈએ। જો નામના સામાન્ય નામના છેડે એફ કે એફઈ અક્ષર કે અક્ષરો આવેલા હોય, તો સામાન્ય રીતે બહુવચનમાં ફેરવવા માટે એફ કે એફઈની જગ્યાએ VES પ્રત્યય લાગે છે, કયો પ્રત્યય લાગે છે, VES પ્રત્યય। એટલે શું કે F ને F ઈ કાઢી નાખવાના અને VES મૂકવાનો, કેવી રીતે, તો નાઇફ, તો કે નાઈ F ઈ છે તો F ઈ ને શું કર્યું, બહુવચન કરતી વખતે દૂર કરવાનો, એટલે કે નાઈ VES, F ઈ ની જગ્યાએ શું લગાડી દેવાનું, VES। એવી જ રીતે વાઇફ, ડબલ્યુ આઈ એફ ઈ, એફ ઈ ની જગ્યાએ શું કરી દેવાનું, એફ ઈ ને દૂર કરી ડબલ્યુ આઈ વી ઈ એસ કરવાથી તેનું બહુવચન થાય છે। એટલે કે એફ કે એફ ઈ આવેલા હોય તો તેને દૂર કરી અને વી ઈ એસ લગાવવાથી તેનું બહુવચન થાય છે। એવી જ રીતે આગળનો નિયમ, જો સામાન્ય નામને છેડે વાય અક્ષર હોય અને તેના પૂર્વ અક્ષર એટલે આગળના અક્ષરમાં એ ઈ આઈ ઓ યુ આવેલા હોય, તો સામાન્ય રીતે બહુવચનમાં ફેરવવા માટે એસ પ્રત્યે લાગે છે। એટલે શું કે ડી એ વાય ડે, તો વાયની આગળ શું આવેલો છે, એ, એ આઈ ઓ યુની આગળનો એ છે, તો કે હા, એ એ આવેલો છે એટલે ખાલી શું લગાડવાનું છે, એસ પ્રત્યે લાગે, એસ લગાડવાથી બહુવચન થાય। ટી ઓ વાય ટોયમાં વાયની આગળ શું છે, ઓ છે, એટલે ખાલી એસ લગાડવાથી તે શબ્દનું બહુવચન થઈ ગયું, ટી ઓ વાય એસ। તો એવી જ રીતે પછીના નિયમમાં શું કહે છે કે છેલ્લો સામાન્ય નામને છેડે વાય અક્ષર આવેલો હોય પણ તેને પૂર્વે વ્યંજન એ ઈ આઈ ઓ યુ સિવાયના હોય, તો સામાન્ય નામને બહુવચન ફેરવવા માટે વાય અક્ષરની જગ્યાએ આઈ ઈ એસ પ્રત્યે લગાડવો પડે છે। એટલે શું, પપ્પી, પપ્પી છે, પી યુ ડબલ પી વાય, તો વાયની આગળ એ ઓ યુ, એ ઈ આઈ ઓ યુ છે વ્યંજન છે, તો કે ના, શું છે, વાયની આગળ તો પી છે, એટલે શું કરવાનું, પી યુ ડબલ પી વાયને શું કરવાનું, દૂર કરવાનું, એની જગ્યાએ આઈ એસ લગાડવાથી બહુવચન થાય છે। એવી જ રીતે બેબીમાં બી એ બી વાય, તો વાયને દૂર કરી બી એ બી આઈ ઈ એસ,
તો આ થયા એક વચનમાંથી બહુવચનમાં ફેરવવાના નિયમો. તો કેટલાક શબ્દોમાં એક વચન અને બહુવચન સ્વરૂપ એક જ હોય છે. હેર તો હેર, ડિયર તો ડિયર, ફિશ શબ્દનું બહુવચનમાં ફિશ અથવા ફિશિશ પણ બંને કરી શકાય છે. આમ કેટલાક અનિયમિત બહુવચનના શબ્દના રૂપ છે. તો વુમનની જગ્યાએ શું કર્યું છે? વુમેન, ઈ લગાડ્યું. ઓની એની જગ્યાએ શું કર્યું છે? ઈ લગાડ્યું છે. એવી જ રીતે ચાઇલ્ડ, ચાઇલ્ડનું શું થાય છે? ચિલ્ડ્રન, સી એચ આઈ એલ ડી આર ઈ એન. ટૂથ, ટી ડબલ ઓ ટી ટી એચ, તો એનું ટીથ, ટી ડબલ ઈ ટી એચ. ફૂટ, એફ ડબલ ઓ ટી, આ મેં તમને બોર્ડ ઉપર લખાવ્યા હતા ને, તો એફ ડબલ ઈ ટી, ફિટ, એટલે એનું બહુવચન થયું. એક માણસ હોય તો મેન, એમ એન, પણ એમ ઈ એન આવે, પોસ્ટમેનમાં એમ ઈ એન લખેલું હોય, પી ઓ એસ ટી એમ ઈ એન, તો બહુ બધા પોસ્ટ ટપાલીઓ છે, એટલે કે એમ એ એન હોય તો એક જ છે, એટલે એક વચન, અને એમ ઈ એન કરવાથી બહુવચન થાય છે. મેં માઉસનું એમ ઓ યુ એસ ઈ, માઉસ એટલે એક ઉંદર, માઈસ એટલે બહુ બધા ઉંદર, એમ આઈ સી. એવી જ રીતે ઓક્સનું શું થાય છે? તો ઓક્શન, ઓ એક્સ, અને એની જગ્યાએ ઓ એક્સ ઈ એ. આ થયું એક વચનમાંથી બહુવચનમાં ફેરવવા માટે જાતિવાચક શબ્દના નિયમો. એટલે આપણે નિયમો સમજ્યા. હું તમને કોષ્ટકની પીડીએફ કરી આપીશ કે ધીસનું બહુવચન ધીસ, મેં તમને આગળ કીધું, ધેટનું બહુવચન ધોસ, હી સી ઈટ હોય તો બહુવચનમાં શું લગાવવાનું? ધે. હી હોય તો બહુવચન કરતી વખતે હી કાઢીને તેની જગ્યાએ ધે મૂકવાનું, શી હોય તો પણ ધે, અને ઈટ હોય તો પણ બહુવચન કરતી વખતે એની જગ્યાએ ધે મૂકવાનું. આઈની જગ્યાએ શું બહુવચનમાં થાય છે? તો આઈનું વી, યુનું, યુનું યુ જ રહે છે બહુવચનમાં, અને એમ અથવા ઇઝ હોય તો એક વચનમાં એમ કે ઇઝ આપેલા હોય તો બહુવચન કરતી વખતે આર મૂકવા પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, નીચે તમને જેમ આ ફ્લાવરનું ફ્લાવર્સ, એનિમલનું એનિમલ્સ, બર્ડ્સનું બર્ડ્સ, ટ્રકનું ટ્રક્સ, પછી ચીકુનું ચીકુસ, એસ કે ઈએસ લગાવવાનું છે, વેહિકલનું વેહિકલ્સ એસ, આની હું તમને પીડીએફ ખાલી જગ્યાની મોકલું છું. નિયમોને આધારે તમે પણ એકવચન અને બહુવચન કરતા શીખજો. હવે આગળ આપણે અભ્યાસ હેવેસના નિયમોના કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો સમજીએ હેવ હેઝના નિયમોની પ્રસ્તાવના. એચ એ એસ હેઝ અને એચ એ વી ઈ એન હેવ એમ ઉપયોગ ક્યાં થાય છે? તો કોઈ પણ વસ્તુ કોઈની માલિકીની છે અથવા તો કોઈની છે તે દર્શાવવું હોય તો હેવ અથવા હેઝ વપરાય. હવે તમને હેઝ અથવા હેવ એટલે શું? તો કે ની પાસે હોવું અથવા ની માલિકીનું હોવું તે તમારે મગજમાં રાખવું. હેવ એઝની ખાલી જગ્યા પૂછાય જ છે, એટલે હેવ એઝનો અર્થ શું થાય છે? ની પાસે હોવું અથવા ની માલિકીનું હોવું. ઉદાહરણમાં જોઈએ તો પહેલામાં પહેલું ઉદાહરણ શું છે? આઈ હેવ એ ન્યૂ કંપાસ બોક્સ, મારી પાસે નવો કંપાસ બોક્સ છે. તો આઈની પછી એમ લગાડ્યું, તો કે ના, મારી પાસે હોવું, મારી હું એની માલિક છું એમ દર્શાવવું છે, એટલે આઈ પછી શું મૂકવાનું? હેવ મૂકવાનું. હી હેઝ બ્લુ વોટર બેગ, તેની પાસે વાદળી વોટર બેગ છે. હી સી ઈટથી શબ્દ શરૂ થતા હોય તો શું લાગે? હેઝ, અથવા બહુવચન આઈ અને યુ એની પાછળ શું લાગે છે? હેવ. જો ધે એટલે બહુવચન, ધે હેવ ફ્લેગ્સ ઇન ધેર હેન્ડ્સ, તેઓની પાસે હાથમાં ઝંડા છે. પછી રાજ એટલે એક છોકરો છે, હી કહેવાય. રાજ હેઝ મેની માર્બલ્સ, રાજ પાસે ઘણી લખોટીઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણમાં જોયું તો કે આઈ પછી શું આવે છે? હેવ. હી સીટ પછી હેઝ, ધે પછી હેવ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હેવ એઝના રૂપો સમજીએ કે હેઝ ક્યારે વપરાય અને હેવ ક્યારે વપરાય. તો જ્યારે પુરુષવાચક સર્વનામ આઈ હોય તો ટુ બી વર્તમાનકાળના રૂપમાં શું આવે? હેવ આવે, એટલે મારી પાસે છે. વી પછી શું આવે છે? હેવ આવે, અમારી પાસે છે. યુ એક વચન અથવા બહુવચન, ગમે તે વાક્યમાં યુથી શરૂ થતું હોય તો પણ શું આવે? હેવ, તારી અથવા તમારી પાસે છે. તો હમણાં જ મેં કીધું હી શી અથવા ઈટ, હી સી ઈટ પછી હંમેશા શું આવે? ટુ બી વર્તમાનકાળના રૂપમાં હેઝનો ઉપયોગ કરવામાં આવે છે.
તેની પાસે છે, તેણી પાસે છે, અથવા તેની પાસે છે, ઇટ એટલે તેની. પરંતુ ધે એટલે તેઓ, હેવ ધે પછી શું આવે છે, હેવ તેઓની પાસે છે. એટલે જો તમને આ કોઠો યાદ રહી જાય કે આઈ પછી હેવ, વી પછી હેવ, યુ પછી હેવ, હી સી ઇટ હેઝ અને તે હેવ, તો તમને ખાલી જગ્યા પૂરવામાં ઘણી સરળ પડે અને ઝડપથી ખાલી જગ્યા તમે પૂરી શકો છો. એવી જ રીતે અહીંયા પણ દર્શાવ્યું છે કે જુઓ પહેલામાં પહેલું વાક્ય શું છે, તો આઈ હેવ એ પેન, તો કે આઈ વી યુ ધે પાછળ શું વપરાય છે, હેવ, અને જ્યારે હી સી ઇટ પછી હંમેશા ધે વપરાય. એટલે યુ હેવ એ પેન, હી પછી મેં શું કીધું હતું, હેઝ એ પેન, સી હેઝ એ પેન, યુ હેવ એ પેન્સ અને ધે હેવ પેન્સ, એ બહુવચનમાં થયું. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને હેવ એઝની ખાલી જગ્યાની પીડીએફ મોકલું છું. બે ત્રણ ખાલી જગ્યા અથવા હાલો પાંચ ખાલી જગ્યાના જવાબ તમને હું પૂરીને આપું છું. પીજી 10 તમને એક્ઝામ્પલની જેમ મેં 10 પૂરેલી છે, બીજી તમને હું તમારી જાતે કરવા આપું છું. ખાલી જગ્યાના જવાબ નિયમ પ્રમાણે તમે લખજો. થેન્ક યુ વેરી મચ.